સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સોનાસણ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપારાની ઉપસ્થિતિમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત જાહેર સભા યોજાઈ હતી. પ્રાંતિજના સોનાસણ ખાતે તાલુકા અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભા યોજાઈ, જેમાં પુરુષોત્તમ રૂપારા સહિત સાબરકાંઠા અરવલ્લી સંસદ પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પ્રમુખ જેડી પટેલ, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણી સભામાં પધારેલ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે મારી આજના દિવસે આ બીજી સભા છે, ત્યારે તમામ સભાઓમાં કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, તેમજ આપણી અડધી જીત છે. મંત્રીએ ટૂંકમાં કહ્યું હતું કે ખેતીમાં વપરાતા તમામ પાઇપ એક સરખા હોય તો ફિટિંગ સારું આવે, એમ ઉપર અને નીચે તમામ એકસરખા ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીએ રૂપિયા મોકલે છે તે તમામ રૂપિયા સીધા લોકોના ખાતામાં આવે છે, આમ તમામ ક્ષેત્રમાં સફળ ભાજપની સરકાર છે. ત્યારે તમામ નગરપાલિકા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ભવ્ય જીત આપવા અપીલ કરી હતી. ત્યારે આજની ચૂંટણી સભામાં તમામ ઉપસ્થિત લોકો કેસરિયા ખેસ અને ટોપી સાથે અને માસ્ક સાથે જોવા મળ્યા હતા. ચૂંટણી સભા વખતે પ્રાંતિજ અને જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સંજય રાવલ, ZS TV, પ્રાંતિજ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના ઉપક્રમે સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીઓમાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના ઉમેદવારોને સમર્થન આપવા માટેની ચૂંટણી સભાઓ આજે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની અંદર યોજાણી હતી. યુવાનોમાં ખાસ કરીને ખૂબ મોટો ઉત્સાહ જોવા મળે છે. કોંગ્રેસ પક્ષની અંદર ભંગાણ પડવાનું ચાલુ છે. ખાસ કરીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં બધી જ સભાઓની અંદર કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. એનો અર્થ હવે એ થાય છે કે કોંગ્રેસનું નેતૃત્વ એના કાર્યકર્તાઓને સંભાળવા માટે અક્ષમ થઈ ચૂક્યું છે. એક તો માહોલ આ છે. બીજું માહોલ છે, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ કરેલા નિર્ણયોને કારણે આ ચૂંટણીઓની અંદર યુવાનોને ખૂબ તક મળી છે અને એને કારણે યુવાઓ આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં પ્રચંડ બહુ મતદાન થાય એ પ્રકારના કામમાં લાગેલા જોવા મળે છે. કોવિડના કપરા કાળમાં રાજ્ય સરકારની કામગીરી, ભારત સરકારની કામગીરી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની કામગીરીની અસર પણ આ વખતની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જનસમર્થન અપાવશે એવી શ્રદ્ધા છે. હવે એ તો મેં એને સરખાવ્યા, એને પૂછજો ને તમે એનું શું કહેવું છે.